મેગ્નેટિક ફિલ્ડ આપણે જો એના ચુંબકીય ગુણધર્મોની જો વાત કરીએ કારણ કે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતના જે મહત્વના મુદ્દાઓ જોયા એવી રીતે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતની ઉપયોગિતાની તો જો વાત કરીએ આપણે તો સૌથી અગત્યની ઉપયોગિતા મેં શરૂઆતના કિસ્સામાં કીધી એમ કે એના આધારે આપણે સંકીર્ણ સંયોજનાના શોષણ વર્ણપટો જે છે અને એ વર્ણપટો પૈકી એના સંકીર્ણ સંયોજના જુદા જુદા રંગ છે સ્પેક્ટ્રસ છે દે કેન બી અન્ડરસ્ટુન્ડ વેરી ઇઝીલી એવી રીતે આ એક અગત્યની એપ્લિકેશન છે કે સંકીર્ણ સંયોજનો ડાયામેગ્નેટિક હશે કે પેરામેગ્નેટિક મતલબ પ્રતિચુંબકત્વ ધરાવતા હશે કે અનુચુંબકીય હશે એની પણ આપણને માહિતી આ ક્રિસ્ટલ ફિલ્ડ સિદ્ધાંત દ્વારા ખૂબ જ સારી રીતે મળે છે જો સંકીર્ણ સંયોજનો હાઈ સ્પીન હશે એટલે કે વધુમાં વધુ યુગ્મિત થયેલા હશે તો એવા સંકીર્ણ સંયોજનો આપણને ડાયામેગ્નેટિક સ્વરૂપમાં મળે છે એટલે કે પ્રતિચુંબકત્વ દર્શાવે છે અને જે સંકીર્ણોમાં ઇલેક્ટ્રોન મેક્ઝિમમ અનપેડ અવસ્થામાં એટલે કે અયુગ્મિત રહેવાનો પ્રયત્ન કરે છે એવા હાઈ સ્પીનવાળા જે સંકીર્ણો છે એ આપણને પેરામેગ્ને મેગ્નેટિક સ્વરૂપમાં એટલે કે અનુચુંબકીય સ્વરૂપમાં આપણે એને વર્ણવી શકીએ છીએ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી તો આ સ્વટિક ક્ષેત્ર વિભાજન પેરામીટર પછી જો કોઈ અગત્યની આપણને માહિતી આ સ્વટિક ક્ષેત્ર સિદ્ધાંતમાંથી મળતી હોય તો એ છે આપણે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી સ્વટિક ક્ષેત્ર વિભાજનની આ જે સ્થિરીકરણ શક્તિ છે એ પણ આપણે આનાથી આ ડી કક્ષકોના વિભાજન અને ડેલ્ટાના મૂલ્ય ઉપરથી ગણી શકીએ છીએ ત ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી સી એફ એસ ઇ ટૂંકમાં એને સી એફ એસઈ તરીકે આપણે ઓળખીએ છીએ ઇઝ Uh, the stability the results from placing a transition metal ion in the crystal field generated by a set of ligand it arises due to the fact that when the d orbitals are split in a ligand field some of દેમ બિકમ લોવર ઇન એનર્જી સ્વાભાવિકપણે જ જે કક્ષકો લિગેન્ડ સામે ગોઠવાની છે એની શક્તિમાં એકદમ વધારો થવાનો છે એ પ્રભાવી બનવાની છે અને જે કક્ષકો અક્ષોની વચ્ચે હશે જો ક્ષેત્ર અષ્ટફલક હશે તો તો એવી અક્ષોની વચ્ચે ગોઠવાયેલી જે કક્ષકો લિગેન્ડ્સની સામે નથી આવવાની એવી કક્ષકોની શક્તિમાં એકદમ ઘટાડો થઈ અને ઓછા એનર્જી લેવલ ઉપર એ કક્ષકો સ્થાયી થવાની છે પરિણામે આપણને સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ શક્તિ જે મળે છે અને એની કિંમત આપણે ઘણી બધી રીતે રાસાયણિક અને ગાણિતિક સમીકરણો દ્વારા ગણી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ ઇન એન ઓક્ટ્રાહેડલ કોમ્પ્લેક્સ ઇન એન ઓક્ટ્રાહેડલ કેસ ધ ટીટુજી સેટ બીકમ્સ લોઅર ઇન એનર્જી અષ્ટફલકીય ક્ષેત્ર હશે તો ટીટુજી કક્ષકોની શક્તિ ઓછી હશે અને એ ખૂબ સ્થાયી હશે એઝ અ રિઝલ્ટ ઓફ ધીસ ઇફ દેર આર એની ઇલેક્ટ્રોન્સ ઓક્યુપાઇંગ ધીસ ઓર્બિટલ્સ ધ મેટલ આયન ઇઝ મોર સ્ટેબલ ઇન ધી લિગેન્ડ ફિલ્ડ રિલેટિવ ટુ ધી બેરી સેન્ટર બાય એમાઉન્ટ નોન એસ સી એફ એસ ઈ જોઈ શકીએ છીએ આપણે વચ્ચેના ભાગમાં ગોલીય ક્ષેત્ર બતાવેલું છે ડાબી બાજુએ આપણે ફ્રી રેડિકલ મુક્ત ધાતુઆઈનની પાંચે ડી કક્ષકો જે સમશક્તિ સ્વરૂપમાં છે એ બતાવેલી છે અને બિલકુલ જમણી બાજુ ડી કક્ષકોનું સ્ફટિક ક્ષેત્ર વિભાજનમાં એટલે કે ચારેય બાજુએ લિગેન્ટ ક્ષેત્રની શરૂઆત જ્યારે થાય છે ત્યારે ધાતુઆઈનની ડી કક્ષકોમાં જે પ્રભાવી બનશે અને વધુ શક્તિ એ સ્થાય અસ્થાયી બનવાની છે એવી અને સ્થાયી કક્ષકો ટી ટુજી વચ્ચેનો જે તફાવત છે એ બતાવેલો છે સી એફ એસ ઇ વેન સ્પ્લિટિંગ ઓફ ધ ડી સબ અકર્સ ધ ઓક્યુપેશન ઓફ લોઅર એનર્જી ટી ટુ ટી ટી ટુ જી લેવલ બાય ઇલેક્ટ્રોન્સ કોસિસ અ સ્ટેબિલાઇઝેશન ઓફ ધી કોમ્પ્લેક્સ વેરેજ ઓક્યુપેશન ઓફ ધ ઇજી લેવલ કોસિસ રાઇઝ ઇન ધી એનર્જી મિત્રો તો આ પ્રકારે આપણે સૂત્રમાં જોઈ શકીએ છીએ કે સી એફ ડેલ્ટા સી એફએસઇ ગણવાનું જે આ એક અગત્યનું સમીકરણ છે સીએફએસઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઇન બ્રેકેટ પોઈન્ટ ફોર એન ટી ટુ માઇનસ પોઈન્ટ સિક્સ એન ઇ આ સમીકરણ દ્વારા આપણે સી એસ ઇ એટલે કે સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ શક્તિની ગણતરી કરી શકીએ છીએ આ ઉપરાંત પણ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીના ખૂબ ફાયદા છે અને રસાયણશાસ્ત્રની દુનિયામાં સંકીર્ણ સંયોજનોને સમજવા માટે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અને લિગેન્ટ ફિલ્ડ થિયરી આપણને ખૂબ જ ઉપયોગી છે પણ સમયની ખૂબ જ મર્યાદા અને ઓછા સમયમાં ઘણું બધું આ રિપ્રેઝેન્ટ કરવાનું હોય આપણી પાસે વધુ સમય નહીં લેતા હવે આ મારા વ્યાખ્યાનને હું વિરામ આપું છું નમસ્કાર